નમસ્કાર મિત્રો, સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ભાર વિનાનું ભણતર. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં, અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. બાલ દોસ્તો, આજની આપણી વાર્તાનું નામ છે હાથી કેવો. આ પ્રાણીને તમે ઓળખો છો? હાથીભાઈ. હાથીભાઈનું જોડકણું તમે સાંભળ્યું છે? ના સાંભળ્યું હોય તો સાંભળો. હાથીભાઈ તો જાડા લાગે મોટા પાડા, આગળ ઝૂલે લાંબી સૂંઢ, પાછળ લટકે ટૂંકી પૂંછ, સુપડા જેવા કાન છે, થાંભલા જેવા પગ છે. હાથીભાઈ તો જાડા લાગે મોટા પાડા. બાળ દોસ્તો, હાથી આવો હોય. દોસ્તો, હાથી ક્યાં જોવા મળે? પ્રાણી સંગ્રહાલયમાં, સર્કસમાં અને જંગલમાં જોવા મળે. એક ગામ હતું, એમાં ચાર અંધ લોકો રહેતા હતા. એકવાર ગામમાં બાવાજી આવ્યા, સાથે હાથીને લાવ્યા. બાવાજીએ હાથીનું નામ પાડ્યું હતું ગજ્જુ. હાથી જબરો કદાવર, પહાડ જેવી કાયા, ચાલે તો ધરતી ધ્રુજે. આજે ગામમાં હાથી આવ્યો. બધા ગામના લોકો હાથીને જોવા આવ્યા. પણ બાળ દોસ્તો, આ ચાર અંધ લોકોએ અત્યાર સુધી ક્યારેય હાથીને જોયો ન હતો, તેણે ક્યારેય અનુભવ્યો ન હતો. તેઓએ નક્કી કર્યું કે ભલે આપણે હાથીને જોઈ શકતા નથી, પરંતુ આપણે તેને સ્પર્શ કરીને અનુભવી શકીએ છીએ. આ ચાર અંધ મિત્રો પણ હાથી જોવા માટે આવ્યા. બધા હાથીના શરીરે હાથ ફેરવીને જુએ. હાથી પાળેલો હતો એટલે કોઈ ગામ લોકો ડરે નહીં. આ ચાર અંધ મિત્રમાંથી એક જણે હાથીના પગને સ્પર્શ કર્યો અને કહ્યું, હાથી થાંભલા જેવો છે. બીજાએ હાથીની પૂંછડી પકડી અને બોલ્યો, જા જા, હાથી તો દોરડા જેવો છે. ત્રીજા મિત્રએ હાથીની સૂંઢ પકડી, તમે બંને જૂઠા છો, હાથી તો સાંબેલા જેવો છે. ચોથા મિત્રના હાથમાં કાન આવ્યા. કાન પર હાથ ફેરવતા તે બોલ્યો, તમે ત્રણેય મને મૂર્ખ બનાવો, હાથી તો સુપડા જેવો છે. ચારે મિત્રો ઝઘડવા લાગ્યા, હાથી થાંભલા જેવો છે, નહીં નહીં, હાથી તો દોરડા જેવો છે, જા જા, હાથી સાંભેલા જેવો છે, નહીં નહીં, હાથી તો સુપડા જેવો છે. ત્યારે અંધ મિત્રોએ પોતાને સાચા સાબિત કરવાનો પ્રયાસ શરૂ કર્યો. થોડી જ વારમાં તેની દલીલ વધુ તીવ્ર બની અને વધારે ઝઘડવા લાગ્યા. આ જોઈ બાવાજી બોલ્યા, ભાઈ તમે ઝઘડશો નહીં, તમારી વાત સાચી છે, પણ બધાયની વાત ભેગી કરો ત્યારે કોઈ એકની વાત સાચી નથી. બધાય અંધ બોલ્યા, એ કેવી રીતે? બાવાજી બોલ્યા, તમે મારી વાત સાંભળો. પ્રથમ વ્યક્તિએ હાથીના પગને સ્પર્શ કર્યો તો પગ એને થાંભલા જેવા લાગ્યા, તેથી એ કહેવા લાગ્યો કે હાથી થાંભલા જેવો છે. બીજાએ હાથીની પૂંછડી પકડી તો હાથી એને દોરડા જેવો લાગ્યો. ત્રીજાએ હાથીની સૂંઢ પકડી તો હાથી તેને સાંભેલા જેવો લાગ્યો. અને ચોથાના હાથમાં હાથીના કાન આવ્યા તો હાથી એને સુપડા જેવો લાગ્યો. બાવાજી કહે, તમે બધા પોતપોતાની જગ્યાએ સાચા છો. તમારા વર્ણનમાં તફાવત એટલા માટે છે કેમ કે તમે બધાએ હાથીના જુદા જુદા ભાગોને સ્પર્શ કર્યો છે. તમે સિક્કાની માત્ર એક બાજુ જોઈ રહ્યા છો. આ સિવાય સિક્કાની અલગ અલગ બાજુઓ પણ છે. આપણે આપણા વિચારો વ્યક્ત કરવા જોઈએ, પણ બીજા શું કહે છે તે પણ સાંભળવું જોઈએ. ક્યારેય નકામી દલીલોમાં સામેલ થશો નહીં. બાળ દોસ્તો, આ વાર્તામાંથી શીખ મળે છે કે કોઈ પણ વાતનું બધી બાજુએથી નિરીક્ષણ કરવું, પછી તેના વિશે પોતાનો મત વિચારો જણાવવા.